વડોદરાની જનતાના વેરાના રૂપિયા પાણીમાં ગયા હોવાના આક્ષેપ ભાજપના જ કોર્પોરેટરે કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં 1 કરોડના ખર્ચે વડોદરાની પ્રજા માટે સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ પાલિકાના બેઠેલા અધિકારીઓની અનાવડતને કારણે હવે આ સાયકલ ટ્રેક ખોદી કાઢવામાં આવ્યો છે, જેને લઈ સ્થાનિક નગરસેવક આશીષ જોશીએ પાલિકાના અધિકારીઓ પર લાલઘૂમ થયા હતા। ભાજપના નગરસેવક આશીષ જોશીએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા 1 કરોડના ખર્ચે વડોદરાની પ્રજા માટે પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક પર જ પાણીની લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વડોદરાની પ્રજાના વેરાના રૂપિયાનો સીધો જ વેડફાટ થયો છે। આજે પાલિકાના અધિકારીઓની અને જે તે સમયે હોદ્દેદારોની જે આ દીર્ઘદ્રષ્ટિ છે એનો આ ઉત્તમ નમૂનો કહેવાય। ચોક્કસ કહીશ કે આ પ્રજાના નાણાંનો વેડફાટ છે, વેરાના રૂપિયાની બરબાદી છે। એક પણ વખત અહીંયા સાયકલ ચાલી નહીં હોય, આપ કોઈને પણ પૂછશો તો સવારમાં કે સાંજે કોઈ દિવસ કોઈ નાગરિકે આ સાયકલ ટ્રેકનો યુઝ નથી કર્યો। 1 વર્ષના ટૂંકા ગાળામાં આપ જોવો કે આજે ફરીથી અહીં પાણીની લાઈન નાખીને આખો સાયકલ ટ્રેક ખોદાઈ ગયો છે। એટલે પાણીની લાઈન તો ખૂબ જરૂરી જ હતી અને એનું આયોજન જો કરવાનું હોય તો 1 વર્ષ પહેલાં જ ટેન્ડર પ્રક્રિયાથી માંડીને તમામ રજા ચિઠ્ઠીથી માંડીને જે એની વર્ક ઓર્ડર એ પ્રોસેસ થતો હોય છે ત્યારે આ ટ્રેક બનાવીને જે તે સમયે જો રોકાઈ ગયા હોત, જો પાણીની લાઈન નાખવી હતી તો પાણીની લાઈન નાખ્યા બાદ ટ્રેક બનાવ્યો હોત, આ નાગરિકોને બેઉ પ્રકારની સુવિધા મળત અને રૂપિયાનો વેડફાટ ના થત। બીજી મજાની વાત એ છે, હું આપના માધ્યમથી પ્રજાના જે કામો અટક્યા છે આપ જોઈ શકો તો સામેની સાઈડ પર આ જ રીતે 1 વર્ષ પહેલાં હયાત વરસાદી લાઈનને ખોદવાને નવી નાખવાનો એક વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। વર્ક ઓર્ડર આપી દીધા પછી અમારા દ્વારા અમે ચારેય કાઉન્સિલરે એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યાર તે વખતના બાહોશ અધિકારી રાજેશ ચૌહાણ દ્વારા રોડ નહીં તોડવાની પરમિશન નહીં આપવાની, રોડ તોડવા માટે રોડ ગેરંટીમાં છે એમ કરીને એ 1 વર્ષથી અમારું કામ જે વરસાદીનું છે જેનાથી ઝવેરનગરથી લઈને તુલસી સોસાયટી, પ્રભાત સોસાયટી, શાંતિનગર, નંદધામ અને વૃંદાવન સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। એ વરસાદી ગટર નાખવાનું કામ નહીં થવા દેવાના કારણે આજે 1 વર્ષથી આ લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે। જો કામ થઈ ગયું હોત તો અત્યારે મારા આ ઝવેરનગરથી લઈને આ તમામ સોસાયટીના લોકોને પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો મળ્યો હોત। 30 વર્ષ જૂની હયાત વરસાદી ગટરને મોટી કરવાનું કામ 1 વર્ષથી ખાલી રોડ નહીં તોડવાના કારણે આ પ્રજાને ભોગવવું પડ્યું છે। એટલે એક સાઈડ પાણીની લાઈન નાખવા માટે રોડ તોડવાની મંજૂરી આપવામાં આવે છે, સાયકલ ટ્રેક ખોદવાની મંજૂરી આપવામાં આવે છે અને બીજી બાજુ કશું જ નથી છતાં બી રોડ ખોદવાની મંજૂરી આપવામાં નથી આવતી। એટલે આ તંત્રના વહીવટને આપ જોઈ શકો છો। જે તે સમયે મેં રાજેશ ચૌહાણનું ધ્યાન દોર્યું હતું કે આ ખૂબ જરૂરી છે, ઝવેરનગર ઉમા 4 રસ્તાથી લઈને વૃંદાવન 4 રસ્તા સુધી કાયમ નાગરિકો હેરાન થાય છે, હયાત વરસાદીને મોટું કરવાનું કામ છે, વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, છતાં પણ રોડ તોડવાની મંજૂરી નહીં આપીને આ કામ અટકાયું। એટલે રાજેશ ચૌહાણને મેં જતાં જતાં પણ કીધું કે સાહેબ આપ મારો વિસ્તારનું કામ છે અને મંજૂરી આપવી, પણ આજ દિન સુધી હજુ મંજૂરી નથી આવી। અને એ જ રોડ પર બીજી બાજુના ભાગમાં આપ જોવો છો કે આખો સાયકલ ટ્રેક ખોદીને મંજૂરી આપી દીધી છે। એટલે આ કયા પ્રકારનો વહીવટ છે આપ સમજી શકો? આ વિસ્તારના નાગરિકો શું કઈ રીતે હેરાન થાય છે એ જોવું જોઈએ કે મોટા માથાને ખુશ કરવાની કોઈ જરૂર નથી। આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે, નાગરિકો જેવું પાણી ભરાય પોતાનો સામાન ખસેડી લે છે, પોતાના ઘરોમાં પાણી આવી જાય છે ત્યાં સુધી, પણ છતાં પણ અધિકારીઓને કેમ આ વિસ્તારની દુર્દશા દેખાતી નથી? તમે વર્ક ઓર્ડર આપ્યાના 1 વર્ષ પછી પણ રોડ તોડવાની મંજૂરી ના આપો અને 1 જ વર્ષમાં બનેલો આટલા કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સાયકલ ટ્રેકને ખોદવાની મંજૂરી આપી દો છો, એટલે તમારો વહીવટ કયા પ્રકારનો છે આ દેખાઈ રહ્યો છે। પ્રજાનો કોર્પોરેટર છું, પાર્ટીએ ટિકિટ આપી છે અને પાર્ટી હંમેશા પ્રજાની સાથે રહી છે, પાર્ટીની વિચારધારા પણ પ્રજા માટે જ હોય છે। સાથી ગટર નાખવાની મંજૂરી નથી આપવામાં આવતી, રોડ ખોદવાની પરમિશન નથી, એક જ રોડ પર બે ધારાધોરણ અલગ અલગ ના હોઈ શકે। 4 દિવસ પહેલાંના પેપરમાં
હેડલાઇન હતી, નબળા અને ભ્રષ્ટ કર્મચારીઓને કાઢી મૂકો એવું આદરણીય વડાપ્રધાને લખ્યું હતું અને કીધું હતું. હવે કમિશનરે, તંત્રએ અને હોદ્દેદારોએ જોવાનું છે કે હવે આવા અધિકારીઓ પર શું પગલાં લો. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.